હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, તમે ગઈકાલનો વ્લોગ જોયો હશે. મિત્રો, આપણે ગઈકાલે ધરું વાવવા માટે સળગાવ્યું હતું અહીંયા આગળ. મિત્રો, આજે ડાંગરનું ધરું નાખી દીધું છે. જબર ગયેલા આજે ડાંગરનું ધરું છે અને ઉગતા 15 દિવસ લાગશે. ત્યારબાદ 15-20 દિવસ પછી આપણે આને ઉખાડીને ત્યારબાદ બીજા ખેતરમાં રોપવાના છે. તો મિત્રો, આની પ્રોસેસ આવી રીતના છે ડાંગરનું રોપણ કરવાની. મિત્રો, અને પાણી ફેરવીને ત્યારબાદ આ તાલપત્રી છે ઢાંકી દઈશું એટલે ફટાફટ ઉગી નીકળશે. મિત્રો, અત્યારે 7 કિલો ડાંગરનું ધરું આવ્યું છે અહીંયા આગળ. મિત્રો, આ જે ખેતર છે સામે અહીંયા આગળ ડાંગરનું રોપણ કરવાનું છે એટલે થોડી અહીંયા પાણીને રોકવા માટે અહીંયા પાળ બનાવવાના છે એટલે ટ્રેક્ટર લઈને આવેલા છે. મિત્રો, આ જે ખેતર છે આખું એક જ ખેતર છે પણ ખારા ટેકરા છે એટલે જમીન જે ઉચ્ચલો ભાગ છે એને ઊંચો કરીને પાળ બનાવી રહ્યા છે. આ રીતે જે નીચો છે એને નીચે ક્યારી બનાવી રહ્યા છે. પાળ બનાવવાનું કામ ચાલુ છે અને ત્યારબાદ જમીન થોડીક લેવલિંગ કરવાની છે. જ્યાં આગળ પ્લાવ કર્યો છે ત્યાં આગળ થોડા ખાડા પડી ગયેલા છે એને સુપડીથી લેન્ડ લેવલરથી જમીન લેવલ કરવાની છે. અને મિત્રો, અત્યારે આવી જમીન લેવલિંગ કરશે અને પાળ બનાવશે. મિત્રો, હું અત્યારે જાઉં છું લાકડા ભરવા માટે. મિત્રો, અત્યારે હું લાકડા ભરવા નીકળી ગયો છું. શરૂઆત થઈ ગઈ છે ને મિત્રો, સંગોડમાંથી નીકળ્યો ત્યારે વરસાદ નહોતો આવતો. અત્યારે મીરકોટ પહોંચ્યો ને આ રસ્તા ભીના છે, જોઈ શકો છો મિત્રો. મિત્રો, હું પહોંચી ગયો છું જામકી પેટ્રોલ પંપ પાસે ડીઝલ નાખવા માટે ને અહીંયા વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો. સોનગઢમાં તો એક ટીપું વરસાદ નથી, અમારા ગામડામાં પણ એક ટીપો વરસાદ નથી. મિત્રો, લાકડા વાળાના લોકેશન પર તો આવી ગયા છે પણ રસ્તો આખો ચીકણો રસ્તો છે કારણ કે વરસાદ આવી ગયો થોડી વાર પહેલા એટલે ગાડીના જે ટાયર છે, પિકઅપના જે ટાયર છે આખા આમથી તેમ સરકીને જાય છે. નીકળી જાય તો સારું. મિત્રો, રસ્તો ખરાબ છે એટલે રસ્તો જોવા માટે આવેલો છું. મિત્રો, જોઈ શકો છો વરસાદ આવ્યો ત્યારબાદ રસ્તાની હાલત આવી થઈ ગઈ છે. એક તો ગાડી ભરવા મૂકી છે ત્યાં આગળ, અહીંયા આગળ અંદર ખેતરમાં ગાડી ભરવા મૂકી છે. અને મિત્રો, રસ્તો આવો છે, હવે ભરેલી ગાડી નીકળશે કે નહીં લાકડા ભરીને એ જોવું રહ્યું. હવે નીકળી જાય તો સારું. મિત્રો, સુબાવળના લાકડા કપાઈ ગયા છે. સવારે આબાજુના એરિયામાં વરસાદ આવ્યો હતો એટલે આખી જમીન ભીની થઈ ગઈ છે અને આ ખેતરમાં તો ભીનું જ છે. કાદવ ચોટેલો છે.
તો ગાડીને ખેતરમાં નાખી છે અને આ નીચે જે છે આ માટી આખો કાદવ બની ચૂકી છે, કારણ કે વરસાદ આવી ગયો સવારે. એટલે આ ડેફો જોઈ શકો છો મિત્રો, કાદવ બની ગયો. પણ મિત્રો અહીંયા અમે રોલ કરીને ગાડી ખેતરમાં નાખી છે. ગાડી લોડિંગ ચાલુ. કાદવ છે એટલે ગાડી કાઢવા માટે જુગાડ કર્યો છે. આ બાજુ ભાતના પોળિયા નાખ્યા છે, આ બાજુ શેડીના ઠૂઠા નાખ્યા છે. ગાડી નીકળી જાય તો સારું. લાકડા ભરાઈ ગયા છે ને અત્યારે દોરડા બાંધી રહ્યા છે. ગાડીમાં લાકડા ભરેલા હતા, હેમ કેમ રસ્તા પર આવી ગયા છે. મિત્રો આજે ભાઈ જાય છે, મને એમ કહેતા હતા કે તમે ગાડી કઈ રીતે કાઢો છો, ગાડી કાઢતા હતા ત્યારે તમારા આગળના ટાયર એક સાઈડથી ઊંચા થઈ જતા હતા એમ કહેતા. મિત્રો પિકઅપમાં લાકડા ભરતા ભરતા સાંજે પડી ગઈ અને મિત્રો અત્યારે લાકડા ભરીને નીકળ્યો છું જેકે પેપર કંપનીમાં જવા માટે. ફાઇનલી જેકે પેપર કંપનીમાં આવી ગયા છે અને અત્યારે ગાડીમાં જે સુભાના લાકડા ભરેલા છે એને વજન કરવા માટે વજન કાંટા પર ચડાવી છે. મિત્રો મેં ફાઇનલી જેકે પેપર કંપનીની અંદર આવી ગયો છું અને મિત્રો જોઈ શકો છો બધી ગાડીઓ છે લાકડા ભરેલી. તો મિત્રો તમે કમેન્ટ કરીને મને પૂછો છો કે આ બધા આટલા બધા લાકડા જે છે આ લાકડાનો ઉપયોગ શું થાય છે. તો મિત્રો આ લાકડાનો ઉપયોગ થાય છે પેપર બનાવવા માટે, કાગળ બનાવવા માટે. તો મિત્રો આ જેકે પેપર કંપની છે આ કંપનીમાં કાગળ બને છે, ઓનલી કાગળ, પૂઠા નથી બનતા, કાગળ બને છે. મારી સામે જે પિકઅપ ખાલી થઈ રહી છે એ પિકઅપ ખાલી થઈ જશે પછી આપણે પિકઅપ ખાલી કરવાનો નંબર આવશે. પિકઅપમાં જે લાકડા ભરેલા છે એ ખાલી કરવાનો નંબર આવશે. જોઈ શકો છો આટલા મોટા કન્ટેનરમાં લાકડા ભરીને આવ્યા હતા. પિકઅપમાં લાકડા ભરીને જેકે પેપર કંપનીમાં આવ્યો હતો. મિત્રો ગાડીમાં લાકડા ખાલી થઈ ગયા છે અને મિત્રો અત્યારે જાઉં છું ઘરે. મિત્રો આજે વરસાદ ખૂબ જ આવ્યો હતો છતાં પણ આપણે ગાડીમાં સુબાણના લાકડા ભરી લાવ્યા. મિત્રો મને એવું લાગે છે કે હવે પછી લગભગ ફેરો લાગશે નહીં, કારણ કે ચોમાસુ બેસી જશે તો મિત્રો ગાડી અંદર ખેતરમાં જશે નહીં, એટલે લગભગ આજે છેલ્લો જ ફેરો હશે એવું લાગી રહ્યું છે. મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ, મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત.